નમસ્કાર, ડૉક્ટર નિરેન ભાવસાર સિમ્સ હોસ્પિટલના કન્સલ્ટન્ટ કાર્ડિયાક એનેસ્થેટિસ્ટ છે. આપ જાણો છો કે દરેક હાર્ટ પેશન્ટને સર્જરી પહેલાં એનેસ્થેશિયા આપવાનો હોય છે અને આ પડકારરૂપ કામગીરી ડૉક્ટર નિરેન ભાવસાર દ્વારા સફળતાપૂર્વક કરવામાં આવે છે. તેઓ કેટલાય રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રકાશનો અને રિસર્ચ પ્રોજેક્ટ સાથે જોડાયેલા છે. ભારતમાં SVR એટલે કે સર્જિકલ વેન્ટ્રિક્યુલર રિસ્ટોરેશન ટેકનિક અને હાર્ટ ફેલિયર સર્જરી વિકસાવવામાં તેમનું ઘણું યોગદાન છે. અત્યારે પણ ડૉક્ટર નિરેન ભાવસાર હાર્ટ ફેલિયર સર્જરી અને વાલ રિપેર સર્જરી પર સંશોધન કરી રહ્યા છે. ટોટલ કાર્ડિયોવાસ્ક્યુલર ક્રિટિકલ કેર સપોર્ટના ડૉક્ટર નિરેન ભાવસાર નિષ્ણાત છે. આ ઉપરાંત બાળકોની ઓપન હાર્ટ સર્જરીમાં પણ તેઓ વિશેષ રુચિ ધરાવે છે. ડૉક્ટર હિરેન ધોળકિયા એનેસ્થેશિયોલોજીમાં MD છે તથા કાર્ડિયોવાસ્ક્યુલર અને ન્યુરો એનેસ્થેશિયામાં પોસ્ટ ડૉક્ટરલ ફેલોશિપ ધરાવે છે. પુખ્ત વયના દર્દીઓના કેસીસ જેવા કે ઓફ પંપ અને ઓન પંપ કોરોનરી આર્ટરી બાયપાસ ગ્રાફ્ટિંગ, વાલ સર્જરીઝ તેમજ પીડિયાટ્રિક અને થોરાસિક સર્જરીનો અનુભવ ધરાવે છે. ડૉક્ટર હિરેન ધોળકિયા જનરલ એનેસ્થેશિયાના આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે સેવા આપી ચૂક્યા છે. તેઓ સિમ્સ હોસ્પિટલના કન્સલ્ટન્ટ કાર્ડિયાક એનેસ્થેશિયોલોજિસ્ટ છે. સૌથી પહેલાં તો આપ એ જણાવો કે એનેસ્થેશિયા એટલે શું અને તે કેટલા પ્રકારના હોય છે. એનેસ્થેશિયા એટલે કે નિસંજ્ઞા વિજ્ઞાન કહેવાય. એનેસ્થેશિયા મતલબ કે કોઈ પણ ઓપરેશન કે કોઈ પણ પ્રોસિજર દરમિયાન દર્દીને એ પ્રોસિજર વિશે કોઈ પણ ખરાબ અનુભવ ન થાય કે એ પ્રોસિજર દરમિયાન કોઈ દુખાવો ન થાય એના માટેની જે કંઈ પણ ટેકનિક હોય એને એનેસ્થેશિયા કહેવાય. એનેસ્થેશિયા મુખ્યપણે 3 પ્રકારના હોય છે, લોકલ એનેસ્થેશિયા, રિજિયોનલ એનેસ્થેશિયા અને જનરલ એનેસ્થેશિયા. લોકલ એનેસ્થેશિયા મતલબ કે જે ઓપરેશન કરવાનું હોય એટલા જ ભાગને બહેરું કરવામાં આવે છે અને ઓપરેશન કરવામાં આવે છે. રિજિયોનલ એનેસ્થેશિયા એટલે કે જ્યાં ઓપરેશન કરવાનું હોય એ આખી સિસ્ટમને, એમ કે ધારો કે કમરની નીચેના ભાગે ઓપરેશન કરવાનું હોય તો એ ભાગને, હાથ ઉપર ઓપરેશન કરવાનું હોય તો એ ભાગને, એ રીતે શરીરના અમુક ભાગને જ્યારે બેહોશ કરવામાં આવે છે ત્યારે એને રિજિયોનલ એનેસ્થેશિયા કહે છે. અને જનરલ એનેસ્થેશિયા મતલબ કે દર્દીને સંપૂર્ણપણે બેહોશ કરવામાં આવે છે અને એની દરેક સિસ્ટમને બહારથી નિયંત્રિત કરવામાં આવે છે એને જનરલ એનેસ્થેશિયા કહે છે. કાર્ડિયાક એનેસ્થેશિયા કેવી રીતે અપાય છે? કાર્ડિયાક એનેસ્થેશિયા એટલે કે જ્યારે પણ કોઈ દર્દી જેને હૃદયની તકલીફ હોય એનું ઓપરેશન કરવામાં આવે, જેમ કે બાયપાસ ઓપરેશન છે અથવા તો ઓપન હાર્ટ સર્જરી છે, વાલ્વની સર્જરી છે અથવા તો બાળકોની જે જન્મજાત હૃદયની ખામી હોય એના માટેની જે ઓપરેશન હોય એ દરમિયાન જે એનેસ્થેશિયા અપાય એને કાર્ડિયાક એનેસ્થેશિયા કહે છે. આપ દર્દીને કાર્ડિયાક એનેસ્થેશિયા કઈ રીતે આપતા હો છો? કાર્ડિયાક એનેસ્થેશિયામાં આપણે ડાયરેક્ટ દર્દીને હાર્ટ સાથે ડીલ કરીએ છીએ, એટલે ઓપરેશન દરમિયાન આખા શરીરના જે મેટાબોલિઝમ છે એમાં ફેરફાર થવા, દર્દીના બ્લડ પ્રેશર, હાર્ટ રેટ છે એમાં વધઘટ થવી, એનું પ્રમાણ સૌથી વધારે હોય છે. એટલે એનું મેનેજમેન્ટ એકદમ પ્રિસાઇઝ અને ચોક્કસ જરૂરી છે. એટલે એ એક સ્પેશિયલાઇઝ સ્કિલ છે જે દરેક એનેસ્થેટિસ્ટ પાસે નથી. સાહેબ, ઓપરેશન અગાઉ જ્યારે દર્દીને એનેસ્થેશિયા આપવાનું થાય ત્યારે તે ચિંતા અનુભવતો હોય છે, એનેસ્થેશિયાથી ડરવાનું કોઈ કારણ ખરું? એનેસ્થેશિયા વખતે ડર પેદા થવાનું કારણ દર્દીઓના ભૂતકાળના એમના વડીલોનો એનેસ્થેશિયા બાબતનો અનુભવ હોઈ શકે. જે પહેલાંના સમયમાં ક્લોરોફોર્મ અને ઇથર વડે એનેસ્થેશિયા અપાતો, તેમાં દર્દી બેભાન થવામાં કેટલો ટાઈમ લાગશે અને દર્દી ભાનમાં આવતા કેટલો સમય લાગશે તથા એનેસ્થેશિયાની આડઅસરો જેમ કે વોમિટિંગ થવી, દર્દીને કન્વલ્ઝન્સ એટલે કે ખેંચ આવવી વગેરે એ ઘણું કોમન હતું. પરંતુ આજના સમયમાં આધુનિક દવાઓ અને પ્રિસિઝન ટેકનિક અને મોનિટરિંગને કારણે આ બધું નહિવત થઈ ગયું છે, જેને કારણે આજના સમયમાં એનેસ્થેશિયાથી ડરવાની કોઈ જરૂર નથી. ડૉક્ટર નિરેનભાઈ, આપનું શું કહેવું છે? આજનો એનેસ્થેશિયા ખૂબ જ સેફ છે, એટલે કે કોઈપણ પ્રોસિજર હોય એના પ્રમાણે આપણે ટેલરમેડ એનેસ્થેશિયા આપી શકીએ છીએ અને ઓપરેશન પતે અને તરત જ દર્દી ભાનમાં આવી શકે છે અને 1-2 કલાકમાં એના રાબેતા મુજબના કાર્યો કરી શકે છે. એટલે આજના એનેસ્થેશિયાથી ડરવાની કોઈ જરૂર નથી. મોડર્ન એનેસ્થેશિયા એ ખૂબ જ સેફ છે. અને બીજું કે જેમ દરેક ક્ષેત્રમાં ફાસ્ટ ટ્રેકિંગ આવ્યું છે એ રીતે આજના એનેસ્થેશિયામાં પણ ફાસ્ટ ટ્રેકિંગ આવ્યું છે કે જેમાં દર્દીનું ઓપરેશન થાય, દર્દી તુરંત ભાનમાં આવી જાય અને 1-2 કલાકમાં એ ઘરે પણ જઈ શકે ઓપરેશન બાદ.
એટલે ફાસ્ટ ટ્રેકિંગ એ આજના એનેસ્થેશિયામાં પણ આવી ગયું છે, એટલે ડરવાની તો કોઈ જ જરૂર નથી હોતી. એનેસ્થેશિયામાં કઈ સ્પેશિયાલિટી છે? એનેસ્થેશિયામાં ઘણી સ્પેશિયાલિટી છે, જેમ કે અમે કાર્ડિયાક એનેસ્થેટિસ્ટ છીએ, હું અને હિરેનભાઈ, એમ કાર્ડિયાક એનેસ્થેશિયા હોય છે, ન્યુરો એનેસ્થેશિયા હોય છે, ગાયનેક અને ઓબસ્ટેટિક એનેસ્થેશિયા હોય છે. ઘણા લોકો પેઇન મેનેજમેન્ટ કરતા હોય છે, જેમ કે જેને ક્રોનિક પેઇન હોય એનું મેનેજમેન્ટ થતું હોય છે, એ ઉપરાંત ક્રિટિકલ કેર મેનેજમેન્ટ થતું હોય છે. આપ એનેસ્થેશિયાનો ડોઝ કેવી રીતે નક્કી કરો છો? આજના સમયમાં એનેસ્થેશિયાનો ડોઝ છે જે ઘણો પ્રિસાઇઝ રીતે નક્કી કરવામાં આવે છે, જેમ કે દર્દીની ઉંમર, દર્દીનું વજન, દર્દીને સંલગ્ન કઈ બીમારી છે, અલગ અલગ ઓર્ગન જેમ કે કિડનીનું ફંક્શન કેવું છે અને દર્દીના કયા ભાગનું ઓપરેશન કરવાનું છે એ અને દર્દીનું ઓવરઓલ હાર્ટની કન્ડિશન કેવી છે તે નક્કી કરીને જરૂરિયાત પૂરતો જ એનેસ્થેશિયા આપવામાં આવે છે, જેમ કે ટેલર મેડ એકદમ પ્રોટોકોલ વાઇઝ એનેસ્થેશિયા આપવાનો હોય છે. આપ દર્શકોને એ જણાવશો કે અત્યારના સમયમાં એનેસ્થેશિયાની દવાઓ સિવાય અન્ય કયા આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવે છે? અત્યારે જે એનેસ્થેશિયા હોય છે તે આઈવી એનેસ્થેશિયા આપણે કહીએ છીએ, જે નસમાં ઇન્જેક્શન આપીને એનેસ્થેશિયા આપવામાં આવે છે, જેમાં દર્દીને એક નસમાં સોય નાખવાનો દુખાવો થાય છે, તેના પછી દર્દીને કોઈ પણ દુખાવો રહેતો નથી. અને આપણે જે એનેસ્થેશિયા આપીએ છીએ તેમાં દર્દીને હલનચલન ના થાય, દુખાવો ના થાય અને સાથે સાથે એનેસ્થેશિયાની દવાઓની આડઅસર પણ ના થાય એ રીતે દવાઓનું કોમ્બિનેશન કરીને એનેસ્થેશિયા આપવામાં આવે છે. જેમ કે દુખાવા માટેની દવા દર્દીને ઘેનમાં અને ઓપરેશન વિશે યાદ ના રહે તેની દવાઓ અને પ્લસ દર્દીનું શરીર શિથિલ રહે અને દર્દીને શ્વાસોશ્વાસની પ્રક્રિયા કંટ્રોલમાં રાખી શકાય તેના માટે મસલ રિલેક્સન દવાઓનું કોમ્બિનેશન આપીને એનેસ્થેશિયા આપવામાં આવે છે. એટલે આજના એનેસ્થેશિયાના 3-4 મુખ્ય કોમ્પોનન્ટ હોય છે, જેમ કે એનું સંપૂર્ણ રીતે બેહોશ હોવું, એટલે કે એના મગજને એ રીતે નિયંત્રિત કરવું કે બેહોશ રહે અને ઓપરેશન વિશે કોઈ યાદ શક્તિ ન રહે. બીજું કે એના સ્નાયુઓ શિથિલ રહે જેથી ઓપરેશન દરમિયાન હલનચલન ન કરી શકે. ત્રીજું કે એને ઓપરેશન દરમિયાન કોઈપણ જાતનું પેઇન અથવા તો દુખાવો ન થાય. એટલે આ બધા કોમ્પોનન્ટને કમ્બાઈન કરી અને દરેક માટેની અલગ અલગ દવાઓનો યુઝ કરીને કોમ્બિનેશન ટેકનિકથી અત્યારનું બેલેન્સ એનેસ્થેશિયા આપવામાં આવે છે અને અમે બેલેન્સ એનેસ્થેશિયા કહીએ છીએ. આ એનેસ્થેશિયાની દવાઓનો ઉપયોગ કોઈ પણ કરી શકે? ના, એનેસ્થેશિયાની દવાઓનો ઉપયોગ કાનૂની રીતે પણ કોઈ પણ વ્યક્તિ ન કરી શકે. જે વ્યક્તિ એનેસ્થેશિયામાં ટ્રેન થયેલો હોય, જેને એનેસ્થેશિયાની ટ્રેનિંગ મળી હોય, એ લોકો જ એનેસ્થેશિયાની દવાઓનો ઉપયોગ કરી શકે. આપ દર્શકોને એ જણાવશો કે અત્યારના સમયમાં એનેસ્થેશિયાની દવાઓ સિવાય અન્ય કયા આધુનિક ઉપકરણોનો ઉપયોગ કરવામાં આવે છે? આપણે દર્દીના કોઈ પણ બોડી ફંક્શનને મોનિટર કરી શકીએ એ પ્રમાણે આપણી પાસે લેટેસ્ટ ઇક્વિપમેન્ટ છે. દર્દીનું બ્લડ પ્રેશર, દર્દીનો હાર્ટરેટ અને દર્દીનો શ્વાસોશ્વાસની પ્રક્રિયા, દર્દી કેટલો બેભાન છે તે જાણવા માટેના ન્યુરોલોજીકલ મોનિટરિંગના સાધનો, દર્દીને શરીર કેટલું શિથિલ છે તે જોવા માટે ન્યુરોમસ્ક્યુલર મોનિટરિંગ, એ દરેક કિડની માટેનું પણ મોનિટરિંગ આપણી પાસે, એમ દરેકે દરેક બોડીની સિસ્ટમને મોનિટર કરવામાં ઇક્વિપમેન્ટ છે. એનેસ્થેશિયા માટેના સિમ્સ હોસ્પિટલમાં શું ખાસ સુવિધાઓ છે? સિમ્સ હોસ્પિટલ કાર્ડિયાક તેમજ અન્ય પ્રકારના ઓપરેશનો માટે એકદમ અત્યાધુનિક હોસ્પિટલ છે. કાર્ડિયાક એનેસ્થેશિયામાં જો હું વાત કરું તો આપણી પાસે ઓપરેશન થિયેટરમાં લેટેસ્ટ એનેસ્થેશિયાને લગતા મશીનો છે. આ ઉપરાંત આપણી પાસે કાર્ડિયાક એનેસ્થેટિસ માટે જે એક સ્પેશિયલાઇઝ આજકાલ ઉભરતી વસ્તુ છે એ ટ્રાન્સ ઇસોફિજિયલ ઇકોકાર્ડિયોગ્રાફી, કે જે કામ પહેલાં કાર્ડિયોલોજીસ્ટનું હતું એ ઓપરેશન દરમિયાન ઇકો બતાવવાનું અને એને લગતા ડાયગ્નોસિસ કરી અને ઓપરેશનમાં સૂચન કરવાનું, તે અંગેનું બાળકો તેમજ એડલ્ટ પેશન્ટો માટેનું આપણે ત્યાં લેટેસ્ટ ઇકોકાર્ડિયોગ્રાફીના મશીનો છે. ઓપરેશન દરમિયાન પણ મોનિટરિંગના અન્ય ઇક્વિપમેન્ટ્સ પણ અવેલેબલ છે, જેના વિશે નિરેનભાઈ આપને. આપણી પાસે આપણા જે ઓપરેશન થિયેટર સિમ્સ હોસ્પિટલમાં છે એ ખૂબ જ અદ્યતન સાધનોથી સજ્જ છે, જેમ કે લેટેસ્ટ મોનિટરિંગ ડિવાઇસીસ છે જે આપણા શરીરની દરેક સિસ્ટમનું નિયંત્રણ કરી શકે છે અને એને આપણે મોનિટર કરી શકીએ છીએ. એ ઉપરાંત એનેસ્થેશિયા ડિલિવર કરવા માટેનું એક ખાસ અદ્યતન મશીન જે આપણા દરેક ઓપરેશન થિયેટરમાં હાજર છે,
અને ઓપરેશન બાદ પણ દર્દીને આપણે એકદમ ઘનિષ્ઠ સારવાર આપી શકીએ એ માટેના સાધનો પણ આપણા હોસ્પિટલમાં અવેલેબલ છે. હું કહીશ કે આજનું બેલેન્સ એનેસ્થેશિયા એ ખૂબ જ સેફ એનેસ્થેશિયા છે. આજના સમયમાં એનેસ્થેશિયાનો ઉપયોગ ઓપરેશન સિવાય પણ અન્ય કેટલીક સમસ્યાઓના સોલ્યુશન તરીકે કરવામાં આવે છે. આ વિશે આપ દર્શકોને માહિતી આપશો? જી હા, આજે એનેસ્થેટિસ્ટના કાર્યનો ભાર એ ઘણો વિસ્તૃત છે. જેમ કે ઓપરેશન થિયેટર પૂરતું જ એ મર્યાદિત નથી રહ્યું. આજે એનેસ્થેટિસ્ટ ઓપરેશન થિયેટરની બહાર પણ ઘણી અગત્યની જવાબદારી નિભાવે છે. જેમ કે ઇન્ટેન્સિવ કેર, એટલે કે ક્રિટિકલ કેરમાં એનેસ્થેટિસ્ટ આજે ખૂબ જ સ્પેશિયલાઇઝેશન ધરાવે છે. ઘણા આઈસીયુ ઇન્ડિપેન્ડન્ટલી સંભાળી રહ્યા છે. તદુપરાંત ક્રોનિક પેઇન મેનેજમેન્ટ, એટલે કે કોઈને મણકાનો ખૂબ જ લાંબો દુખાવો હોય કે કોઈ પણ જાતનો લાંબો દુખાવો હોય, કેન્સરનો દુખાવો હોય, એ દુખાવા માટે ક્રોનિક પેઇન મેનેજમેન્ટ એ એનેસ્થેશિયાની એક ખૂબ જ ઉભરતી બ્રાન્ચ છે. તદુપરાંત પેઇનલેસ લેબર, એટલે કે દર્દીને સુવાવટ દરમિયાન દુખાવો ન થાય અને ખૂબ જ પેઇનલેસ લેબર, જે દુખાવા વગરની સુવાવટ, એના માટેના સ્પેશિયલ એનેસ્થેશિયાના ની ટ્રેનિંગ હોય છે. અને એનેસ્થેટિસ્ટ એમાં પણ આજે વધારે વિકાસ કરી રહ્યા છીએ. તો મિત્રો, આજે આપણે સિમ્સ હોસ્પિટલના કન્સલ્ટન્ટ કાર્ડિયાક એનેસ્થેટિસ્ટ ડૉક્ટર નિરેન ભાવસાર અને ડૉક્ટર હિરેન ધોળકિયા પાસેથી એનેસ્થેશિયા વિશેની ઘણી ઉપયોગી માહિતી મેળવી. આપને વધુ માહિતી મેળવવી હોય તો આપ સિમ્સ હોસ્પિટલનો સંપર્ક કરી શકો છો. એડ્રેસ આ પ્રમાણે છે: સિમ્સ હોસ્પિટલ, કેર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ, શુકન મોલ પાસે, ઓફ સાયન્સ સિટી રોડ, સોલા, અમદાવાદ 380060. ફોન નંબર્સ છે 0792712771, 2771272771, 2771273, 2771274 અને 2771275. મોબાઈલ નંબર 9825066649825066668. વેબસાઇટ www.sims.me. ફરી મળીશું. નમસ્કાર.